સટે માનો ધાવણ પીધેલા છે, માનો ધાવણ પીધેલું હોય તે હમી સાથી આવી જાય એમ પીઠ પાછળ વાર કરે ને એ બાયલા, એ તમે અમે નહીં. આ વસ્તુ પ્રશાસનને પણ કદાચ મારા વક્તવ્યથી વાંધો આવે, પણ સાહેબ યાદ રાખજો, એક્શન નું રિએક્શન હોય. અને આ તો આદિવાસી છે, એક્શન કરવા વાળા અંતે છે ને, જમીન મેં ગાડી દી એટલી તાકાત છે, પણ અમે અમારી માન મર્યાદામાં રહીએ છીએ. અમારી માન મર્યાદા અમને છે ને તોડવા નથી લાગતી, પણ દરેક વસ્તુનો એક સંયમ હોય છે. સંયમ જે દિવસે તૂટશે ને એ દિવસે અમને તો કઈ તકલીફ નહીં પડે, પણ જે લોકો અમને તકલીફ પાડવા વાળા છે ને એમને ગોગમમાં નહી છોડવું પડે, તે શરત વિજય રાખવાની એમ યાદ રાખજો અને કહી દેજો એમને પણ. કારણ પ્રશાસનને પણ એટલા માટે કહેવામાં આવે છે, પ્રશાસન એટ્રોસિટી થઈ હતી. જ્યારે બી એક વાત યાદ રાખજો, આ બધા કે રાઠવા એટ્રોસિટી શીખી ગયા, ડામોર એટ્રોસિટી શીખી ગયા, ભાઈ આદિવાસીને કોઈ આંખ બી બતાવે ને બીજો કોઈ, તે બી એટ્રોસિટી લાગુ પડે. પણ એ વયા પેલા